નમસ્કાર, ઝી 24 કલાક પર હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીશું મહત્વપૂર્ણ ખબરથી. દરેક ગામ અને દરેક શહેરમાં ઠંડી જ ઠંડી જોવા મળી રહી છે. ભુજ અને નલિયામાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલી અને રાજકોટમાં 8 ડિગ્રી તાપમાન, જ્યારે બનાસકાંઠા અને ડીસામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરેન્દ્રનગરનું તાપમાન 11 ડિગ્રી નોંધાયું છે. તો નવા વર્ષની શરૂઆતથી રાજ્યમાં શીતલહેરનો સપાટો અનુભવાઈ રહ્યો છે અને હજુ પણ ગુજરાતવાસીઓએ ઠંડીમાં ઠૂંઠવામાં રહેવું પડશે. સમગ્ર રાજ્યમાં ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું અને સાથે જ પ્રદૂષણની માત્રામાં પણ વધારો નોંધાયો છે. નવા વર્ષની શરૂઆતમાં જ રાજ્યભરમાં શીતલહેર ફરી વળી છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે ગુજરાતભરમાં આગામી 10 દિવસ ભારે શીતલહેરની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજસ્થાન અને તેને અડીને આવેલા પાકિસ્તાન વિસ્તાર પર સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી પવનની દિશા બદલાઈ છે. ભુજનું તાપમાન સતત બીજા દિવસે ગગડ્યું અને રાજ્યની સૌથી વધુ ઠંડી નોંધાઈ છે. ત્યાર પછી નલિયા સહિત અનેક શહેરોમાં પારો ગગડતા ઠંડીની સાથે ભારે પવનનો મારો ચાલ્યો. દાહોદના વાતાવરણમાં પલટો નોંધાતા વરસાદી માહોલ થયો. દાહોદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કડકડતી ઠંડીની સાથે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. સુરતની હવામાં ભેજનું પ્રમાણ વધ્યું. ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકો પરેશાન. વહેલી સવારથી સુરતમાં હવાના ભેજનું પ્રમાણ વધારે નોંધાયું હતું. સાથે જ સમગ્ર શહેરમાં ભારે ધુમ્મસ ઉતરી આવ્યું હતું. ધુમ્મસની ચાદર છવાય હોય તેમ સુરતમાં હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળ્યો. સુરત આવતી ફ્લાઇટ્સ પણ ધુમ્મસની અસરના કારણે મોડી પડતા મુસાફરોને પરેશાની પડી. અમદાવાદમાં ધુમ્મસ સાથે પ્રદૂષણની માત્રા વધી. આ તરફ અમદાવાદ શહેરમાં પણ છેલ્લા ઘણા દિવસથી તાપમાનનો પારો ગગડ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં સાંજ થતા જ લોકોની ચહલપહલ તો ઓછી થાય જ છે, સાથે સાથે રસ્તા વચ્ચે લોકો તાપણું કરી ગરમી મેળવતા જોવા મળે છે. ભારે પવનોના કારણે લોકો સ્વેટર ટોપીથી પેક થઈ ઘરની બહાર નીકળે છે. સાથે જ શહેરમાં વાદળછાયું વાતાવરણ તો છે, સાથે ઠંડીનો ચમકારો પણ વર્તાતા સૂર્યદેવ ઢંકાઈ ગયા છે. ધુમ્મસના કારણે શહેરના ટ્રાફિકવાળા વિસ્તારોની હવાની ગુણવત્તા પણ ખરાબ નોંધાય છે. ધુમ્મસ જે છે એનું પ્રમાણ જે છે અમદાવાદમાં વધી ગયું છે. સીધા દ્રશ્યો હું પહેલા દર્શાવીશ, મારા સહયોગી શૈલેષને કહીશ કે દર્શાવે. આપ જોશો કે એક તરફ વાદળછાયું વાતાવરણ અને ધુમ્મસ, બીજી તરફ સુરત દાદા જે છે એ ઢંકાઈ ગયા છે અને ઠંડીનો પ્રમાણ જે પ્રકારથી વધી રહ્યું છે, ઠંડીનો ચમકારો જે પ્રકારથી વધુ જોવા મળી રહ્યો છે, તેના લીધે આપ જોઈ શકો છો કે અમદાવાદનો આ જમાલપુર ખાતેનો ફ્લાયઓવર બ્રિજ છે અને જમાલપુર ખાતેના ફ્લાયઓવર બ્રિજ પર આપ જોઈ શકો છો કે સાફ સાફ કેટલું ધુમ્મસ છે અને ધુમ્મસના લીધે ત્યાંથી વાહન ચાલકો જે નીકળી રહ્યા છે તેમને મુશ્કેલીઓ પણ પડી રહી છે. ઘણા વાહન ચાલકો જે છે પોતાની હેડલાઇટ જે છે એ ચાલુ રાખીને પુલ પરથી પસાર થઈ રહ્યા છે. ઠંડીમાં ભગવાન જગન્નાથજીને પણ સ્વેટર ના વાઘા. સૃષ્ટિનું સર્જન કરનારા ભગવાનને ઋતુઓની અસર ક્યારેય નથી થતી, તેમ છતાં ઠૂઠવાથી ઠંડી હોય અને ભગવાનને સ્વેટર ન પહેરાવીએ તો કેમ ચાલે. આવા જ કંઈક દ્રશ્યો અમદાવાદના ઐતિહાસિક જગન્નાથજીના મંદિરમાં જોવા મળ્યા. ભગવાનને ધાબળો સ્વેટર, ગરમ ટોપી પહેરાવવામાં આવી. ચાંદીની સગડીથી તાપણું પણ કરાવવામાં આવ્યું. ભગવાન જગન્નાથજીના આ દ્રશ્યો જોઈને ભક્તો ભાવુક થઈ ગયા હતા. કાંકરિયા ઝૂમાં પ્રાણીઓ માટે હીટર. લોકો જ્યારે ઠંડીમાં ઠૂંઠવાતા હોય ત્યારે પ્રાણીઓને પણ ઠંડી લાગતી હશે. અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પાંજરાની આગળ ખાસ હીટર મૂકવામાં આવ્યા છે, જેથી તમામ પ્રાણીઓને રક્ષા મળી રહે. આ વર્ષે ભારે વરસાદ બાદ કાતિલ ઠંડીના કારણે સમગ્ર ઋતુચક્ર ફરી ગયું છે, તેમ છતાં લોકો આ ઋતુનો ક્યાંક ને ક્યાંક આનંદ લેતા જોવા મળી રહ્યા છે અને આ આનંદ હજુ 10 દિવસ રહેશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. રાજ્યભરમાં હાથ થીજાવતી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. તો ઠંડી વધતા